દાંતીવાડાના લોડપા ગામે આવ્યા છીએ અને અહીંયા ગુંજન ટેટીનું એવું સારું ઉત્પાદન મળ્યું છે અને ખેડૂતોની એક મિટિંગ રાખવામાં આવી છે અને ખેડૂતો દ્વારા આપણે જાણીશું કે કેવું ઉત્પાદન છે, અમને કેવા ભાવતાલ એમના છે, તેમની તમામ વિગતો આપણે જાણીશું. તો સૌ પ્રથમ આપણે ખેડૂતોની મુલાકાત લઈશું. અહીંયા ખેડૂતો તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા ખેડૂતો આવ્યા છે, અમને એમના દ્વારા જ આપણે જાણીશું કે કેવું ઉત્પાદન મળ્યું છે અને કેવી વેરાયટી એમને પસંદ આવી છે કે કેમ છે. તો આવીએ આપણે, કરશનભાઈ નામ છે ખેડૂતનું અને ખેડૂત દ્વારા જ આપણે એમને પૂછીશું. તમે આ કઈ જાત વાઈ છે? અને અમે કરજણની વાય છે, એમાં ગુંજન વાય છે ટેટી બરાબર, અને ઉત્પાદન બી સારું છે અને વેપાર પણ કરી દીધા 14.5 રૂપિયા ભાવથી કાચીમાં બરાબર. અને એટલે બીજી ટેટીની સરખામણી તમને કંઈક અલગ એવું દેખવા મળ્યું? બરાબર, વેરાયટીનું નામ શું છે? કરજણ ગુંજન. બટનો આ બટનો દબાવવાથી તમારા મોબાઈલમાં અમારા બનાવેલા નવા વિડીયોના નોટિફિકેશન તુરંત મળશે. એના કરતાં પણ ઉત્પાદન તમને સારું દેખવા મળ્યું છે એવું? એના કરતાં 25-30% સારું દેખાય અને બાકી સાઈઝ એના કરતાં મોટી છે. અને ટ્રીટમેન્ટ એને જોવા મળી છે કે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ? કોઈ વાયરસનો પ્રોબ્લેમ નથી, કંઈ પ્રોબ્લેમ નથી. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા ઉત્પાદન પણ ખૂબ સારું અહીંયા જોવા મળ્યું છે અને ટેટીની સાઈઝ પણ એવી સારી છે અને તેનું સાઇનિંગ પણ બહુ સારું છે. ગ્રોથ કરતા પણ અહીંયા ફળ વધારે જોવા મળે છે, એ એમની ખાસિયત છે અને સારો એવો વેપાર પણ થાય છે અને માંગ પણ એની સારી છે. દર વખતે જે ટેટી આવે છે એમાં એના નવી નવી વેરાયટી આવે છે, એમાંથી એક આ ગુંજન ટેટીનું એવું સારું ઉત્પાદન મળ્યું છે અને ખેડૂતો પણ ખુશ છે. આ સાલ ભાવ પણ સારો રહ્યો છે. તો આપણે એક બીજા ખેડૂતનો પણ ઇન્ટરવ્યૂ લઈએ કે ઉત્તમભાઈ નામ છે એમનું. તો ઉત્તમભાઈ, તમને આ ટેટી પ્રત્યે કેવી લાગણી છે અને શું અલગ જોવા મળ્યું છે? ટેટી જોઈને ખૂબ સરસ લાગે છે. વેલાનો વિકાસ બિલકુલ ઓછો છે, છતાં ટેટીનો ફ્રૂટ છે સંખ્યામાં ખૂબ વધારે છે. બરાબર, એટલે સંખ્યાની દ્રષ્ટિએ. બાકી તો વેલાનો ખૂબ ગ્રોથ હોય છે જ્યારે ફ્રૂટ આવા હોય છે, પણ આમાં વેલા બિલકુલ અવિકસિત કહેવાય, છતાં પણ ફ્રૂટ ખૂબ વધારે. એટલે ગ્રોથ ઓછો છે છતાં પણ ફળ ફળ વધારે સારા છે અને સાઈઝ સારી છે. મેં પણ એવું સાંભળ્યું હતું કે ખેડૂતને આ ટેટી પ્રત્યે વાય ત્યારે તેનો ગ્રોથ ઓછો હોવાના કારણે ખેડૂત પણ નિરાશ હતા એવું જાણવા મળ્યું હમણાં. પણ આ ગ્રોથ ઓછો અને ફળ વધારે છે, એથી ખેડૂત હાલ ખુશ જોવા મળી રહ્યા છે. આ કંપનીનું તડબૂજ આવે વાયુ બેઠે જુચી જુસી નામનું એક તડબૂજ પણ છે. એ તડબૂજની વેરાયટી પણ આ ખેડૂતોએ વાયેલી છે અને સારું ઉત્પાદન પણ મળ્યું છે. તો આપણે એક એવા પણ ખેડૂતનો ઇન્ટરવ્યૂ લઈએ કે જેમને આ તડબૂજનું વાવેતર કરેલું છે અને સારું ઉત્પાદન પણ મળ્યું છે. કઝાન કંપનીનું જુસી જે તડબૂજનું બિયારણ આવે છે એ બધા બિયારણની કમ્પેરિઝનમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે. 60 થી 65 દિવસમાં પાકતી જાત છે અને 1 એકરે 35 ટન જેટલું બમ્પર ઉત્પાદન આવે છે અને માર્કેટ વેલ્યુ એટલું બધું છે કે જમ્મુ કાશ્મીર સુધી લોડિંગ કરે છે વેપારી ભાઈઓ આવીને. અને બીજું આ ગુંજન કઝાન કંપનીની જે ગુંજન ટેટી છે બિયારણની કમ્પેરિઝનમાં એનો ભાવ કિલે 4,000 રૂપિયા ઓછો છે બીજાની કમ્પેરિઝનમાં. બરાબર, એટલે ખેડૂતોને પોસાય એવું છે, ઉત્પાદનમાં પોસાય એવું છે અને એના માર્કેટિંગમાં પોસાય એવું છે. એટલે કઝાન કંપનીનું ગુંજન અને કઝાન કંપનીનું જ્યુસી બિયારણ લેટેસ્ટ બિયારણ છે તરબૂજનું, એવો મારો અનુભવ છે, જાત અનુભવ ને સત્ય હકીકત. બરાબર, તો ખેડૂતોને પણ જણાવવાનું કે દર વખતે નવી નવી વેરાયટી આવે છે એમાંથી આ ખેડૂતોએ જ પાસ કરેલી એવી વેરાયટી એ ગુંજન ટેટી અને જ્યુસી નામનો તરબૂજ ખૂબ આ વખતે સારું ઉત્પાદન પણ મળ્યો છે. તો આઈએ આપણે એક બીજા પણ ખેડૂતનો એવો ઇન્ટરવ્યૂ લઈએ કે એમનું શું કહેવું છે. આ ફળ અને આ ગ્રોથ પ્રમાણે જે ઉત્પાદન મેળવ્યું છે એવું સારું ઉત્પાદન મળ્યું છે અને ખેડૂતનું શું કહેવું છે એ વિશે જણાવશો તમે. આ ખેડૂતોને કઈ સલાહ આપવા માંગો છો કે આ ફરીથી
આ જાતમાં જે ઉત્પાદન મળ્યું છે એ કઈ ખુશીની વાત છે, ગ્રોથ પ્રમાણે ઉત્પાદન પણ સારો છે, તો તમે શું એ વિશે શું કહેવા માગશો? કજાન સીડની જે ગુંજન ટેટી છે સકરટી, એ ખરેખર એના ફળ બહુ સાઇઝમાં બહુ મોટા છે, ઉત્પાદન પણ વધારે છે, અને ખાસિયત એની એ છે કે જે જાતે છૂટી પડે છે, બીજાની જેમ તોડવી પડતી નથી, એટલે આ એકદમ સારી વેરાયટી છે. અને કટિંગ પણ સારું છે એનું, કટિંગ પણ સારું છે અને ગમે ત્યાં ચાલે એવી વેરાયટી છે. આજે વેપારી એમ કે નામથી લઈ જાય છે આ વેરાયટીને, એટલે ગયા આવતા વર્ષે પણ એમ કે બધા વધારે ખેડૂતોને પણ તમે સલાહ આવે આપો છો એવી આપની સલાહ છે. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે ટેટી પણ ખૂબ સારી છે, દેખાવામાં સારી છે, અને ખેડૂતો પણ તમે અહીંયા જુઓ છો કે આ ફળ જોવા માટે અહીંયા ઘણા બધા ખેડૂતો ભેગા થયા છે, અને એમનું કહેવું છે કે આ ટેટીમાં સારું ઉત્પાદન મળ્યું છે અને ખૂબ સારી એવી આવક પણ મેળવી શકાય તેમ છે. તો ખેડૂતો, આવતી સાલ તમે જ્યુસી કજાન કંપનીનું જ્યુસી તડબૂચ અને ગુંજન ટેટી આવતી સાલ વાવો અને સારું ઉત્પાદન મળે એવી મારી સલાહ છે. અને બીજી કંપનીની સરખામણીએ આ ટેટી અને તડબૂચમાં સારું ઉત્પાદન મળ્યું છે, અને તમે જાતે જ આ હું ખેડૂતોના કોન્ટેક્ટ નંબર આપી દઉં છું, જાતે જ તમે તેમને સંપર્ક કરી અને પૂછી શકો છો અને માહિતી પણ લઈ શકો છો.